नमस्कार धोरण दस विषय एस एस चैप्टर नंबर पे कालना लेक्चर की अंदर अपने नृत्य कला विषय अभ्यास करे नृत्य कला की अंदर अपने भरतनाट्यम कुचिपुड़ी कथक कथकली मणिपुरी त्या सुधी अपने अभ्यास करे हमें आज आप भारत की नाट्यकला परिचय आप भारत की नाट्यकला विषय समझाओ तो भारत की नाट्यकला मनोरंजन साथे संस्कार आपती एक कला छे। नाटक आपने कोई पण नाटक जोवा जाइए छे अथवा तो के आपणा शेरी मोहल्ला नी अंदर फळिया नी अंदर क्यारे कोई नाटक भजवनारा लोको आवे तो आपणे जे आपणे मनोरंजन तो थाय छे आपणे हास्य तो उत्पन्न करावे छे आनंद तो आपणे अपावे छे परंतु साथे साथे आपणे एमांथी कंईक शीखवा पण मळे छे। એટલે કે નાટ્ય કલા એ મનોરંજન સાથે શિક્ષણ આપતી એક કલા છે। નાટ્ય કલા એ મનોરંજન સાથે શિક્ષણ આપતી એક કલા છે। હવે એની વિશેષતા શું છે ભારતની નાટ્ય કલાની વિશેષતા શું છે તો ભારતની નાટ્ય કલાની વિશેષતા એ છે કે જે નાટકનું સંચાલન કરનાર જે વ્યક્તિ છે ને તેને સૂત્રોદ્ધાર કહેવામાં આવે છે। તો નાટકનું સંચાલન કરનાર સૂત્રોદ્ધાર રમૂજ અને વિદૂષકની જોડીઓ સાથે પડદા પર નાટક જે ભજવવામાં આવે છે એ તેની મુખ્ય વિશેષતા છે। કે નાટકનું સંચાલન કરનાર સૂત્રોદ્ધાર કે જે તેનું સંચાલન કરે છે તેને સૂત્રોદ્ધાર કહેવામાં આવે છે। તો નાટકનું સંચાલન કરનાર સૂત્રોદ્ધાર રમૂજક અને વિદૂષકની જોડીઓ સાથે પડદા પર ભજવવામાં આવતા નાટકો એ ભારતની નાટ્યકલાની મુખ્ય વિશેષતા છે। અને ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ નાટ્યકલાનો અતિ મહત્વનો નાટક ગણવામાં આવે છે। અને નાટ્યકલાએ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે ભજવવામાં આવતું આ નાટક એ બાળકો વૃદ્ધો સાક્ષર નિરક્ષર સૌને મનોરંજન સાથે શિક્ષણ સંસ્કાર આપતી આ એક કલા છે। દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ એટલે કે નાટકની અંદર આપણે જોઈ પણ શકીએ છીએ સાંભળી પણ શકીએ છીએ અને તે લોકો અભિનય કરે છે તેને પણ આપણે જોઈ શકીએ છીએ કે દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે ભજવવામાં આવતા નાટકો એ સાક્ષર નિરક્ષર આબાલ વૃદ્ધ સૌને મનોરંજન સાથે સંસ્કાર આપતી એક કલા છે। નાટ્ય કલા વિશે વર્ણવતા ભરતમુનિએ કહ્યું છે કે એવો કોઈ શાસ્ત્ર નથી એવી કોઈ વિદ્યા નથી એવો કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। નાટ્ય કલા વિશે વર્ણવતા પ્રશ્ન પૂછાય છે એક ગુણની અંદર અથવા બે ગુણની અંદર પણ પૂછાય કે નાટ્ય કલા વિશે વર્ણવતા ભરતમુનિએ શું કહ્યું છે તો નાટ્ય કલા વિશે વર્ણવતા ભરતમુનિએ કહ્યું છે કે એવો કોઈ શાસ્ત્ર નથી એવી કોઈ વિદ્યા નથી એવો કોઈ કર્મ નથી અને એવો કોઈ શિલ્પ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। એટલે બધી જ બાબતોનો સંગમ જે છે તે નાટ્ય કલામાં થાય છે। અને નાટ્ય કલાનો પ્રથમ કથા વસ્તુ જે છે તે દેવાસુર સંગ્રામ હતું। પ્રથમ કથા તેની પ્રથમ નાટક તેનું દેવાસુર સંગ્રામ હતું। અને મહાકવિ કાલિદાસ રચિત મહાકવિ કાલિદાસે મહાભારત આધારિત કર્ણધાર ઉરુભંગ દૂતવાક્યમ જેવા નાટકો જે છે તે અતિ પ્રચલિત છે। અને મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ માલવિકાવલી વિક્રમ અને વિક્રમો વર્ષીય તે પણ નાટ્ય કલા ક્ષેત્રે અતિ મહત્વનું સ્થાન ધરાવે છે। તો મહાકવિ ભાસ રચિત રઘુવંશ ઉરુભંગ અને દૂતવાક્યમ મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ માલવિકાવલી વિક્રમ અને વિક્રમો વર્ષીય
तो आ बात थई नाट्य कला ની. तो भारतीय नाट्य कला એ સેના સાથે સંસ્કાર આપે છે, તો મનોરંજન સાથે સંસ્કાર આપતી એ કલા છે. भारतीय नाट्य कला એ मनोरंजन साथे શું આપે છે, સંસ્કાર આપે છે. તો મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. નાટ્ય કલાની વિશેષતા શું છે, ભારતીય નાટ્ય કલાની વિશેષતા શું છે? તો નાટકનો સંચાલન કરનારને શું કહેવાય છે, સૂત્રધાર. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર, રમૂજ અને બીજું કોણ હોય છે સાથે, વિદૂષક. રમૂજ અને વિદૂષકની જોડીઓ સાથે સેના પર નાટકો ભજવવામાં આવે છે, તો રંગમંચ પર. રંગમંચ પર ભજવવામાં આવતા નાટકો એ સામી વિશેષતા છે, નાટ્ય કલાની વિશેષતા છે. તો નાટ્ય કલાની વિશેષતા શું છે? તો નાટકનું સંચાલન કરનાર જે છે તેને સૂત્રધાર કહેવામાં આવે છે. તે સૂત્રધાર રમૂજ અને વિદૂષકની જોડીઓ સાથે પડદા પર, રંગમંચ પર જે નાટકો ભજવે છે તે નાટ્ય કલાની એક આપણી વિશેષતા છે. નાટ્ય કલા એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે ભજવાતા નાટકો સાક્ષર એટલે કે ભણેલા, નિરક્ષર એટલે કે અભણ, સાક્ષર નિરક્ષર વૃદ્ધ અને બાળકો સૌને મનોરંજન સાથે શું આપે છે, સંસ્કાર આપે છે. મનોરંજન સાથે સંસ્કાર આપે છે. તો નાટ્ય કલા એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય ત્રણેય બાબતો માટે કે ત્રિવેણી સંગમ સાથે રંગમંચ પર ભજવવામાં આવતા નાટકો એ કોને કોને, તો સાક્ષર, નિરક્ષર, વૃદ્ધ અને બાળકો સૌને મનોરંજન સાથે સંસ્કાર આપતી એ કલા છે. ભરતમુનિ રચિત કયું નાટક હતું, નાટ્યશાસ્ત્ર. તો ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે અને નાટ્ય કલાનું પ્રથમ કથા વસ્તુ કયું છે, દેવાસુર સંગ્રામ. મહાકવિ ભાસ રચિત, મહાકવિ ભાસે મહાભારત રચિત કર્ણબાર, ઉરુબામ, દૂતવાક્ય વગેરે તેના અતિ પ્રાચીન નાટકો છે. અને મહાકવિ કાલિદાસ રચિત
अभिज्ञान, शाकुंतला, मार्गकाग्निमित्रा, અને વિક્રમવર્ષીય એ પણ તેના અતિ પ્રચલિત નાટકો છે. નાટ્ય કલા વિશે વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે શું કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી અને એવી કોઈ વિદ્યા નથી કે જે નાટ્ય કલામાં ન હોય. તો ભારતની નાટ્ય કલા વિશે પરિચય આપો. તો ભારતની નાટ્ય કલા એ સાના સાથે તો મનોરંજન સાથે સંસ્કાર આપતી એક કલા છે. ભારતની નાટ્ય કલા એ મનોરંજન સાથે સંસ્કાર આપતી એક કલા છે. ભારતની નાટ્ય કલાની વિશેષતા શું છે? તો ભારતની નાટ્ય કલાની વિશેષતા નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર, રમૂજ અને વિદૂષકની જોડીઓ સાથે રંગમંચ પર ભજવવામાં આવતા નાટકો એ નાટ્ય કલાની આગવી વિશેષતા છે. નાટ્ય કલા એ ત્રિવેણી સંગમ સાથે ભજવવામાં આવે છે. તો કયા ત્રિવેણી સંગમ સાથે? તો નાટ્ય કલા એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે ભજવવામાં આવતા નાટકો એ સાક્ષર, નિરક્ષર, વૃદ્ધ અને બાળકો સૌને મનોરંજન સાથે શું આપે છે? સંસ્કાર આપે છે. ભરત મુનિ રચિત કયું નાટક છે? નાટ્ય શાસ્ત્ર. ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર એ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે. નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન નાટક કયું છે? તો નાટ્ય શાસ્ત્ર. કોણે રચ્યું છે? તો ભરત મુનિ. નાટ્ય કલાનું પ્રથમ કથા વસ્તુ કયું હતું? તો દેવાસુર સંગ્રામ. નાટ્ય કલાનું પ્રથમ કથા વસ્તુ દેવાસુર સંગ્રામ. મહાકવિ ભાસના કયા નાટકો અતિ પ્રાચીન છે? તો મહાકવિ ભાસના કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય. મહાકવિ ભાસના મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય તે નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે. અને મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ, માર્ગિકાગ્નિમિત્રમ અને વિક્રમોર્વશીયમ તે પણ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે. અને નાટ્ય કલા વિશે વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી અને એવી કોઈ વિદ્યા નથી કે જે નાટ્ય કલામાં ન હોય. હવે એના પછી આવશે ભવાઈ, જે તમે જોયેલી હશે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કયા છે? એની અંદર કંઈક ભાવ છુપાયેલો છે. શાસ્ત્રકારોએ ભવાઈને
ભવાઈ એ પણ એક પ્રકારનું નાટક જ છે, એટલે કે શાસ્ત્રકારને ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. આપણે શેરી મહોલ્લાની અંદર જે નાયક લોકો હોય તે લોકો આવી ભવાઈ ભજવવા માટે આવતા હોય છે. એમનું 3-4 જણનું ગ્રુપ હોય એ લોકો આ ભવાઈ ભજવવા માટે આવે છે અને તે શેરી મહોલ્લા કે ફળિયાની અંદર જે ખુલ્લી જગ્યા હોય ત્યાં માતાજીનો ફોટો મૂકી, માથે માટીનો ગરબો મૂકી અને તે લોકો નાટક ભજવતા હોય છે. પરંતુ નાટકની શરૂઆત કરે તે પહેલાં તેઓ દીવો કરી માતાજીની સ્તુતિ કર્યા બાદ ભવાઈની શરૂઆત કરે છે. ભવાઈ એ પણ એની અંદર કોઈ ખર્ચ થતો નથી, સાવ ઓછો ખર્ચ થાય એમનો જે આવવા જવાનો ખર્ચ હોય એ, એટલે કે સસ્તા ખર્ચે કંઈક આપણને એમાંથી જાણવા મળે છે. સસ્તા ખર્ચે તે આપણને એક શિક્ષણ આપે છે. આ જે ભવાઈના જે નાટકો છે તે સમાજની અંદર જે કુરિવાજો પ્રવર્તે છે, બાળ લગ્ન, સતી પ્રથા છે, વિધવા વિવાહની મનાય છે, આવા જે કુરિવાજો પ્રવર્તતા હોય તે કુરિવાજોનો પ્રતિકાર કરવો તેના ઉપર આ નાટકો ભજવવામાં આવે છે. તે સિવાય કન્યા કેળવણી છે, એટલે કે દીકરીઓને ભણાવવી, બેટી બચાવો, આવા વિષયવસ્તુ ઉપર તે લોકો નાટકો ભજવતા હોય છે. અને ભવાઈ ભજવે જે ભવાઈ ભજવે છે, જે ભવાઈના નાટકો કરે છે તેને ભવૈયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભવૈયા. અને આ ભવાઈ જે છે તે ગુજરાતની અંદર 700 વર્ષ જૂની અસાઈ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક નાટ્ય કલા છે. અને આ નાટ્ય કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. અને આ નાટકની અંદર રમૂજ અને વિદુષકની જોડીઓ સાથે રામદેવનો વેશ, કજોડાનો વેશ, ઝંડા ઝુલણનો વેશ વગેરે જેવા વેશ ભજવવામાં આવે છે. એટલે આ જ્યારે ભવૈયાઓ ભવાઈ ભજવે છે ત્યારે અડધી ભવાઈ થાય, અડધું નાટક થાય ત્યારે તેઓ માથા ઉપર માતાજીનો ગરબો મૂકી 5 આંટા ગરબાના ફરે છે માતાજીની છબીની આજુબાજુ. અને પછી ત્યાં જોવા બેઠેલા જે લોકો છે તેમની પાસેથી તે લોકો ઉઘરાણું લે છે અને જેમને જે લઈને ના આવ્યા હોય તો બીજા દિવસે સવારે તેમના ઘરે જઈને તે લોકો ઉઘરાવતા હોય છે. એ પૈસા જે છે એમનો જેટલો ખર્ચ થાય છે, જે ફાળો એટલો થાય છે એમાંથી એ લોકો તેમનો જેટલો ખર્ચ થયો હોય છે એટલો જ તે રાખે છે. બાકીનો ખર્ચ, તે બાકીનો જે બાકીના જે પૈસા છે, જે ફાળો વધે છે તે એ કોઈને કોઈ જગ્યાએ તે લોકો દાન કરતા હોય છે. આ એમનું માતાજી પહેલેથી કરવટું હોય છે જેના કારણે તે લોકો આ ભવાઈ ભજવતા હોય છે. ભવાઈ ભજવનારા વ્યક્તિઓ જે છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી હોતા, ઘણી વખત તો સરકારી નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ પણ આ ભવાઈ ભજવતા હોય છે. પરંતુ તેનું માતાજીનું કરવટું હોવાને કારણે તે લોકોને આવા નાટકો, આવા ભવાઈ જે છે તે તેમને ભજવવી પડતી હોય છે. તો ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે? ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે? ભાવ પ્રધાન, ખાલી જગ્યા પૂછાય છે, ભાવ પ્રધાન નાટકો કયા છે? ભવાઈએ કોના દ્વારા? અસાઈ ઠાકર, ખાલી જગ્યા પૂછાશે, ભવાઈએ અસાઈ ઠાકર દ્વારા
शुरू करवामा आवेली गुजरात में आश्रे कितना वर्ष की कला छे 700 वर्ष जूनी आ कला ने कया युग में प्रोत्साहन मिली तू सोलंकी युग में प्रोत्साहन मिली तू अनि विशेषता शू छे तो भवाई ए सस्ता खर्चे लोक शिक्षण आपती पड़दा विना भजवाता रमूज अने विदूषकनी જોડીઓ સાથે ભૂંગળ અને વાદ્ય સાથે ભજવવામાં આવે છે. ભવાઈ ભજવનારને શું કહેવામાં આવે છે? ભવૈયા. તો ભવાઈ ભજવનાર ભવૈયા શું કરે? પછી માતાજીની સ્તુતિ. માતાજીની સ્તુતિ કર્યા બાદ ભૂંગળ અને વાદ્ય વગાડી, અથવા તો કે ભૂંગળ વગાડી ભવાઈની શું કરે છે? શરૂઆત કરે છે. ભવાઈ ભજવનાર ભવૈયા માતાજીની સ્તુતિ કર્યા પછી ભૂંગળ વગાડી અને ભવાઈની શરૂઆત કરે છે. ભવાઈમાં તેઓ તેમનું વિષયવસ્તુ શું છે? તો સામાજિક કુરિવાજો નો પ્રતિકાર કરવો બેટી બચાવો અને કન્યા કેળવણી ને લગતા પણ તેઓ નાટકો ભજવે છે. તો ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈની ખાલી જગ્યા નાટકો કહ્યા છે. તો ભાવ પ્રધાન શાસ્ત્રકારોએ ભવાઈની ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ કોના દ્વારા? તો અસાઈ ઠાકર દ્વારા. ભવાઈ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી આશરે કેટલા વર્ષ જૂની? 700 વર્ષ જૂની એક કળા છે. તેને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું? તો તેને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. ભવાઈએ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાતમાં આશરે 700 વર્ષ જૂની આ કળાને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. ભવાઈની વિશેષતા શું છે? તો ભવાઈની અંદર કોઈ ખર્ચ થતો નથી, સસ્તા ખર્ચે લોક શિક્ષણ આપે છે. એમાં કોઈ પડદાની કે કોઈ રંગમંચની જરૂર પડતી નથી. વળી તેમાં રમૂજ અને વિદૂષકની જોડીઓ સાથે ભૂંગળ અને વાદ્ય વગાડી રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ અને કજોડાનો વેશ ભજવી અને ભવાઈના નાટકો ભજવવામાં આવે છે. ભવાઈનું મુખ્ય વિષયવસ્તુ કયું હોય છે? તો સામાજિક કુરિવાજોનો પ્રતિકાર. સમાજની અંદર પ્રવર્તતા જે કુરિવાજો છે તે કુરિવાજોને નાબૂદ કરવા કરતા હોય તેને લગતા તે લોકો નાટકો ભજવતા હોય છે કે જેનાથી લોકોને કંઈક શીખવા મળે
એના કારણે તે લોકો આવા નાટકો ભજવતા હોય છે અને તે સિવાય તેઓ કન્યા કેળવણી છે, બેટી બચાવો છે વગેરે જેવા પણ વિષયવસ્તુને લગતા નાટકો ભજવતા હોય છે. તો ભવાઈ એના પછી આવશે ગુજરાતના નૃત્યો. ગુજરાતના નૃત્યોની અંદર પહેલું આવશે આદિવાસી નૃત્યો, પછી ગરબા, રાસ અને બીજા અન્ય નૃત્યો છે જે પઢાર નૃત્ય, મેરાયુ નૃત્ય, સિદ્ધિઓનું ધમાલ નૃત્ય વગેરે જેવા નૃત્યોનો આપણે અભ્યાસ કરવાનો છે. એ બધા ગુજરાતના નૃત્યો છે. એમાં આપણે પહેલું જોવાનું છે આદિવાસી નૃત્ય. ગુજરાતના લોકો જે છે તે ઉત્સવ પ્રિય છે. કવિ કાલિદાસે કહ્યું છે કે ગુજરાતના લોકો ઉત્સવ પ્રિય છે. તેઓ કોઈ સારા પ્રસંગો હોય, તહેવારો હોય ત્યારે તેઓ આવા નૃત્યો કરતા હોય છે. ગરબા છે, રાસ છે, વિવિધ પ્રકારના નૃત્યો, અલગ અલગ જાતિના લોકો પોતાના તહેવારો અને પ્રસંગોને અનુસંધાને તે લોકો નૃત્ય કરતા હોય છે. એમાં આપણે પહેલું જોવાનું છે આદિવાસી નૃત્ય, ગુજરાતના આદિવાસીઓનું નૃત્ય. તો ગુજરાતના આદિવાસીઓ જે છે તે હોળી, અન્ય કોઈ તહેવારો હોય, પ્રસંગ હોય ત્યારે તે લોકો પોતાના દેવી દેવતાઓને મનાવવા માટે, રીઝવવા માટે આ નૃત્ય કરતા હોય છે. આ નૃત્યમાં તેઓ મોટા ભાગે વર્તુળ આકારે ગોળ ગોળ ફરતા ફરતા વિવિધ વાજિંત્રો સાથે પાવરી તુર થાપી મંજીરા વગેરે જેવા વાજિંત્રો સાથે, વાજિંત્રોના તાલ અને લય સાથે તે લોકો નૃત્ય કરતા હોય છે. નૃત્ય કરતી વખતે તેઓ પોતાની સ્થાનિક ભાષામાં ગીત પણ ગાતા હોય છે અને નૃત્ય કરતી વખતે તે લોકો મોર, ચકલી, ખિસકોલી વગેરે જેવા પક્ષીઓના અવાજની નકલ પણ કરે છે. તે સિવાય ડાંગના આદિવાસીઓનો માળીનો ચાળો અને ઠાકરા ચાળો એ તેના જાણીતા નૃત્યો છે અને આદિવાસીઓનું ચાળો નૃત્ય જાણીતું છે અને ભીલ જાતિના આદિવાસીઓ જે છે તેમનો શ્રમહારી ટીપણી નૃત્ય જાણીતું છે. આ નૃત્ય જે છે તે લાકડીના છેડે લાકડાનો ટુકડો જડી અને તેને જમીન સાથે અથડાવી અને તેમાંથી ઉત્પન્ન થતો જે રવ છે, જે અવાજ છે તેના તાલ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. તો આદિવાસી નૃત્ય, આદિવાસીઓ આ નૃત્ય ક્યારે કરે છે? તો ગુજરાતના આદિવાસીઓ હોળી, અન્ય તહેવારો તેમજ દરેક પ્રસંગે પોતાના દેવી દેવતાઓને રીઝવવા માટે નૃત્ય કરે છે. નૃત્યની સાથે તેઓ મંજીરા, પાવડી, તુર, થાપી વગેરેના વાજિંત્રો સાથે નૃત્ય કરે છે. નૃત્ય કરતી વખતે
મૃતકો પોતાની સ્થાનિક ભાષામાં ગાન પણ કરે છે. સાથે તેઓ મોર, ચકલી અને ખિસકોલી જેવા પક્ષીઓના અવાજની નકલ કરે છે. આ નૃત્યમાં આદિવાસીઓનો ચાળો નૃત્ય જાણીતું છે અને ડાંગના આદિવાસીઓનો ઠાકર્યા ચાળો અને માળીનો ચાળો નૃત્ય જાણીતા છે અને ભીલ જાતિના ભીલ આદિવાસીઓનો શ્રમહારી ટીપણી નૃત્ય જાણીતું છે. અને આ નૃત્ય જે છે શ્રમહારી ટીપણી, તે લાકડીના છેડે એક મોટો લાકડાનો ટુકડો લગાવી તેને જમીન સાથે અથડાવી તેમાંથી જે રવ ઉત્પન્ન થાય છે, જે અવાજ ઉત્પન્ન થાય છે, તેના તાલ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. તો આદિવાસીઓનું, ગુજરાતના આદિવાસીઓનું નૃત્ય બે ગુણમાં પ્રશ્ન પૂછાય તો ગુજરાતના આદિવાસીઓ જે છે તે દરેક પ્રસંગે, હોળી હોય કે કોઈ અન્ય તહેવારો હોય, ત્યારે તેઓ શું કરવા માટે, તો પોતાના દેવી દેવતાઓને રીઝવવા માટે, મનાવવા માટે તે નૃત્ય કરતા હોય છે. નૃત્યની સાથે સાથે તે કયા વાજિંત્રોના તાલ સાથે નૃત્ય કરે છે, તો નૃત્યની સાથે નૃતકો મંજીરા, પાવરી, થૂતુર, થાપી વગેરે જેવા વાજિંત્રો સાથે, વાજિંત્રોના તાલ સાથે તે લોકો નૃત્ય કરતા હોય છે. નૃત્ય કરતી વખતે નૃતકો પોતાની સ્થાનિક ભાષામાં શું કરે છે, ગીત પણ ગાતા હોય છે. કયા પક્ષીના અવાજની નકલ કરે છે, તો મોર, ખિસકોલી, ચકલી વગેરે જેવા પક્ષીઓના અવાજની નકલ કરે અને તે લોકો નૃત્ય કરતા હોય છે. આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે, તો આદિવાસીઓનું ચાળો નૃત્ય જાણીતું છે. ખાલી જગ્યા પૂછાય કે આદિવાસીઓનું ખાલી જગ્યા નૃત્ય જાણીતું છે, તો આદિવાસીઓનું ચાળો નૃત્ય જાણીતું છે. ડાંગના આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે, તો ડાંગના આદિવાસીઓનું ઠાકર્યા ચાળો અને માળીનો ચાળો એ નૃત્ય જાણીતું છે. ડાંગના આદિવાસીઓનું ઠાકર્યા ચાળો અને માળીનો ચાળો અને ભીલ આદિવાસીઓનો શ્રમહારી ટીપણી નૃત્ય જાણીતું છે. એકલા આદિવાસી પૂછ્યું હોય કે ગુજરાતના આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે, તો ચાળો નૃત્ય. ડાંગના આદિવાસીઓનું પૂછ્યું હોય તો ઠાકર્યા ચાળો અને માળીનો ચાળો અને ભીલ આદિવાસીઓનું પૂછ્યું હોય તો શ્રમહારી ટીપણી. એના પછી આવશે ગરબા. ગરબો શબ્દ શાના પરથી ઉતરી આવે છે? ગર્ભદી, ગર્ભ એટલે કે જે નાનકડી માટીની માટલી હોય એની ચારે બાજુ કાણા પાડ્યા હોય
અને એની અંદર જે દીવો મૂકવામાં આવે છે તેને ગર્ભદીપ કહેવામાં આવે છે. એટલે કે ગર્ભો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવે છે. અને ગુજરાતી માટે ગરબા એ તો તેમનો એક નવરાત્રી એક તેમનો મનગમતો તહેવાર તેને ગણવામાં આવે છે. ગરબાની અંદર એ જે કોરેલો ગળો છે તેને ચારે બાજુ કાણા પાડી તેમાં દીવો મૂકી અને તેની ચારે બાજુએ ગોળ ગોળ ફરીને અથવા તો કે તે ગરબાને માથા ઉપર મૂકી અને ગોળ ગોળ ફરીને નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ગરબા એટલે કે નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ચાલે છે. તો કેટલીક જગ્યાએ દસમ અથવા તો કે સરદ પૂનમ સુધી પણ ગરબા ચાલતા હોય છે. અને નવરાત્રિએ માં આદ્ય શક્તિ જગદંબાનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીની માંડવી તેને કોઈ ખુલ્લા ચોક કે મેદાનમાં મૂકી અને તેની ચારે બાજુએ ગોળ ગોળ ફરી અને તાળીઓના તાલે અને ઢોલના ધબકારા સાથે ગરબા રમવામાં આવે છે. તે વખતે નૃતકો તાળ સાથે એક તાળી બે તાળી ત્રણ તાળી ચપટી વગાડી હાથના હિલોળા લઈ અને નૃત્ય કરતા આપણને જોવા મળે છે. ગુજરાતમાં જે ગરબીઓ ગાવામાં આવે છે તે ગરબીનો સંબંધ કોની સાથે સરખાવવામાં આવ્યો છે? તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સરખાવવામાં આવ્યો છે. મોટા ભાગની ગરબીઓ જે છે તે શ્રી કૃષ્ણની ભક્તિને લગતી આપણને જોવા મળે છે. તેમાં ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપીભાને શ્રી કૃષ્ણની રંગભરી ગરબીઓ રચી છે. અને આ જે ગરબીઓ જે છે એટલે કે તેની રચના કરી છે અને આ જે ગરબીઓ જે છે તે ગરબીઓ આજે ગુજરાતની સ્ત્રીઓના કોકિલ કંઠે ગુંજતી આપણને જોવા મળે છે. તો ગરબા ગરબો શબ્દ એ સેના પરથી ઉતરી આવ્યો છે? તો ગરબો એ ગર્ભ દી ગરબો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગરબો શબ્દ સેના પરથી ઉતરી આવ્યો છે? ગર્ભ દીપ પરથી. ગર્ભો કોને કહેવાય? તો કોરેલા ગળામાં કાણા પાડી તેમાં દીવો મૂકી તેની ચારે બાજુ અથવા તેની ગોળ ગોળ ફરીને નૃત્ય કરવું તેને ગરબો કહે છે. નૃતકો ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી
चाले छे। तो कोई जगह दसम के शरद पूनम सुधी पण चालती होय छे। नवरात्रि ए कोनो पवित्र त्यौहार छे? मां आद्य शक्ति जगदम्बानो पवित्र त्यौहार छे। नवरात्रि ए मां आद्य शक्ति जगदम्बानो पवित्र त्यौहार छे। नवरात्रि दरमियान कोई खुला चौक के मैदान में सुकवामां आवे छे माताजीनी मांडवी मूकी तालीओना तार अने ढोलना धबकारा साथे गरबा गावामां आवे छे। तेमां गरबामां गरबा गानार अने सॉरी गरबा गौड़ावनार अने गरबा झीलनार सौ कोई एक ताळी बे ताळी त्रण ताळी हाथना हिलोड़ावे चपटी वगाड़ी અને ગરબા રમતા આપણને જોવા મળે છે। આ ઉપરાંત ગરબા ગવડાવનાર અને ગવડાવનાર અને જીલનાર સૌ કોઈ હાથના ઇલોડા લઈ ચપટી વગાડી એક તાળી બે તાળી અને ત્રણ તાળી સાથે ગરબા રમે છે। ગુજરાતમાં ગવાતી ગરબીઓ ગુજરાતમાં ગવાતી ગરબીઓનો સંબંધ કોની સાથે છે? તો શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે। ગુજરાતમાં ગવાતી ગરબીઓનો સંબંધ કોની સાથે છે? શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે। ગુજરાતના ભક્ત કવિ દયારામે ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી બાને શ્રી કૃષ્ણની રંગભરી ગરબીઓ રચી છે અને આ ગરબીઓ ગુજરાતની સ્ત્રીઓના કોકિલ કંઠે ગુંજતી થઈ છે। તો ગરબા ગર્ભો શબ્દ સેના પરથી ઉતરી આવે છે? તો ગર્ભો શબ્દ ગર્ભ દીપ પરથી ઉતરી આવે છે। ગર્ભો શબ્દ ગર્ભ દીપ પરથી ઉતરી આવે છે। ગર્ભો કોને કહેવાય? તો ગર્ભો કોરેલા ગળામાં ચારે બાજુ કાણા પાડી તેમાં અંદર દીવો મૂકી તેની ચારે બાજુએ ગોળ ગોળ ફરીને અથવા તેને માથા પર મૂકી વર્તુળ આકારે ગોળ ગોળ ફરીને નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે। કોરેલા ગળામાં દીવો મૂકી તેની ચારે બાજુએ ગોળ ગોળ ફરીને અથવા તે ગરબાને માથા ઉપર મૂકી અને ગોળ ગોળ ફરીને નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે।
ગુજરાતમાં નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે, ક્યારે પૂરી થાય છે? તો ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી ચાલે છે. તો કોઈક જગ્યાએ દસમ કે શરદ પૂનમ સુધી પણ ચાલતી હોય છે. અને નવરાત્રિ એ કોનો પવિત્ર તહેવાર છે? તો નવરાત્રિ એ માધ્યશક્તિ જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસો દરમિયાન માતાજીની માંડવી કોઈ ખુલ્લા ચોક કે મેદાનમાં મૂકી અને તેની ફરતે વર્તુળાકારે તાળીઓના તાલે અને ઢોલના ધબકારા સાથે ગરબા રમવામાં આવે છે. તે સિવાય નવરાત્રિ દરમિયાન ગરબા ગવડાવનાર અને ગરબા ઝીલનાર સૌ કોઈ હાથના હિલોળા લઈ ચપટી વગાડી એક તાળી બે તાળી અને ત્રણ તાળી લઈ અને ગરબા રમતા હોય છે. અને ગુજરાતની ગરબીઓનો સીધો સંબંધ કોની સાથે છે? તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે તેનો સંબંધ આપણને જોવા મળે છે. અને ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી માને શ્રી કૃષ્ણની રંગભરી ગરબીઓ રચી છે અને તે ગરબીઓ ગાવામાં આવે છે અને તે ગરબીઓ આજે ગુજરાતની સ્ત્રીઓના કોકિલ કંઠે આપણને ગુંજતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નાટ્યકલા, ભવાઈ, આદિવાસી નૃત્ય અને ગરબા વિશે અભ્યાસ કર્યો. એમાંથી નાટ્યકલા, ભવાઈ, આદિવાસી નૃત્ય અને ગરબા ચારે ચાર પ્રશ્નો તૈયાર કરી અને નોટમાં લખવાના.